મિત્રો, કેમ છો? જેકે એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આ જે બિલકુલ નવો વિષય વૈદિક મેથ, એની જે સૌથી ઇઝીમાં ઇઝી સરળ મેથડ છે ગણિતની, સરવાળાની હોય, બાદબાકીની હોય, ગુણાકારની હોય અને ભાગાકારની હોય, એ હું તમને સરળ રીતમાં શીખવાડવાનો છું. અહીં આપણે જોવાના છીએ 2x2 મલ્ટિપ્લિકેશન્સ, એટલે કે બે અંકનો બે અંક સાથેનો ગુણાકારની સરળ રીત. આગળના દાખલામાં તમે જોયું હશે કે 2x1, 3x1, 4x1. હવે આવશે બે ડિજિટ. મિત્રો, આ આગળના વિડીયો પણ તમે ખાસ જોશો તો આ વિડીયોમાં તમને ખૂબ મજા આવશે, અને આ વિડીયોમાં જે દાખલા હું કરાવું છું એ તમને ઇઝી મેથડથી આવડી પણ જશે. આપણે જોઈએ 14×15 ગુણાકાર. અત્યાર સુધી તમે 2x1 ડિજિટના આગળના વિડીયોમાં જોયું તો એમાં એક ડિજિટના મલ્ટીપ્લાય 2 ડિજિટ સાથે નહોતો. હવે આપણે 2 ડિજિટનો મલ્ટીપ્લાય 2 ડિજિટ સાથેનો છે. તો એકમનો અંકનો સૌથી પ્રથમ ગુણાકાર થશે, તો એકમનો અંક 15માં 5 છે અને 14માં 4 છે, તો સૌથી પહેલો ગુણાકાર થશે 5નો 4 સાથે, એટલે કે 5 4 20. 20માં 0 છે એ ઉપર જવાબમાં જશે, અને 2 એ એમને સાચવી રાખવાના છે, એ આગળના દાખલા આગળના નંબર્સમાં પ્લસ થશે. ત્યાર પછી એકમનો અંક એ દશમના અંક સાથેનો ગુણાકાર થશે, એટલે એરો થોડો આગળ ગયો, 5નો 1 સાથે ગુણાકાર. તો 5નો 1 સાથે ગુણાકાર, એટલે 5 1 5. ત્યાર પછી આગળ 4 9 બેઠા છે, 4ને એકમના અંક સાથે, એટલે કે એ બે એકમના અંક, એકમનો અંક, તો 1 4 4. તો 1 4 4 એટલે 4 થયા, અને ઉપરથી ઉતાર્યા 2, તો ટોટલ થયા 5 4 2. તો ટોટલ 4 2 6 5 11. તો 11માં એકમનો અંક ઉપર એટલે 1 અને દશમનો અંક નીચે, કેરી ઓન થશે. ત્યાર પછી હવે 5નો વારો બંને સાથે આવી ગયો, 4 અને 1 સાથે. 1નો વારો 4 સાથે આવ્યો, હવે 1 એ આગળ જશે 1 સાથે, તો 1નો વારો 1 સાથે, એટલે 1 1 1, અને ઉપરથી ઉતાર્યા 2, તો 1 એટલે જવાબ આવશે 1+1 એટલે કે 2. તો 2 સીધા જવાબમાં, જવાબ આવ્યો 14×15 બરાબર 210. છે ને મિત્રો ઇઝી ટ્રીક? ચલો વધુ એક દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ. 22×35. તો સૌ પ્રથમ આપણે એકમના અંકને એકમના અંક સાથે ગુણાકાર કરવાનો છે, એટલે કે 5નો ગુણાકાર 2 સાથે, એટલે કે 5 2 10. 10માં 0 ઉપર જવાબમાં લખશું અને 1 નીચે રાખશું કેરી ઓન માટે. ત્યાર પછી 5 એટલે કે એકમના અંકને આગળ જતા દશમના અંક સાથે ગુણાકાર થશે, તો એ એરો આગળ જશે, એટલે કે 5ને 5 2 સાથે ગુણાકાર, 5 5 2 10, અને ઉપરથી 3×1 એટલે 3નો 2 સાથે ગુણાકાર, 3 2 6. તો એ બંનેનો ગુણાક સરવાળો પ્લસ ઉપરથી ઉતાર્યા 1, તો ટોટલ થયા 10 6 1 એટલે કે 17. 17માં એકમનો અંક ઉપર જવાબમાં, એટલે કે 7, અને 1 એ નીચે કેરી ઓન. હવે જુઓ મિત્રો, 5નો વારો બંને સાથે આવી ગયો, 2 સાથે 2 સાથે. 3નો વારો ખાલી 1 1 2 સાથે જ આવ્યો છે, પહેલાં 2 સાથે, બીજા 2 એટલે કે દશમના અંક સાથે બાકી છે, તો 3નો વારો 2 સાથે, તો 3 2 6. તો 3 2 6 અને ઉપરથી ઉતાર્યા 1. 6 7, તો એ જવાબમાં સીધા 7 મૂકશું, તો આપણો જવાબ આવ્યો 22×35 બરાબર 770. મિત્રો, આ મારે દાખલો તમને સમજાવવાનો છે, એટલે એકદમ હું ધીરે ધીરે શાંતિથી તમને સમજાય એ રીતના દાખલો સમજાવું છું, બાકી આ ફટોફટ 1 મિનિટ પણ આ દાખલો કરતા ન થાય. થેન્ક યુ મિત્રો. હજી આપણે એક 2x2 મલ્ટિપ્લિકેશન્સનો દાખલો જોઈએ. 65×23. 65×23માં એકમનો અંક 3 ને 5 સાથે આપણે ગુણવાનો છે સૌ પ્રથમ, તો 3 5 15 અથવા 5 3 15, તો 15માં 5 એક જવાબમાં અને 1 વધી આવશે. ત્યાર પછી 3નો વારો 6 સાથે, 3 6 18, અને 2નો વારો 5 સાથે, 2 5 10 18 10 28, અને પ્લસ 1 ઉપરથી ઉતાર્યા એટલે
29, 29 માં 9 જવાબમાં અને 2 નીચે વધી તરીકે. 3 નો વારો બંને સાથે આવી ગયો. હવે 2 નો વારો ખાલી 6 સાથે રહ્યો. 2 6 12 અને ઉપતિયું ત્યારે 2, 12 ને 2 14, 14 સીધા જવાબમાં. તમારો જવાબ આવી ગયો 14 95. છે ને એકદમ ઈઝી ટ્રીક છે 2x2 મલ્ટીપ્લિકેશન્સ. આ ટ્રીક થી તમે પણ જાતે આ 2x2 ના દાખલા બનાવી અને આ ટ્રીક પ્રમાણે તમે સોલ્વ કરી શકો. મિત્રો જો કોઈ પણ દાખલો ન સમજાય અથવા કાંઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. બને ત્યાં સુધી હું એ સોલ્વ કરવાની ટ્રાય કરીશ. થેન્ક યુ મિત્રો.